હાલોલ નગરપાલિકાના વર્ષોથી સફાઈ કરતા કામદારો હાલોલ નગરપાલિકા ખાતે પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરી પ્રતિક ઉપવાસ પર બેઠા। હાલોલ નગરપાલિકામાં વર્ષોથી સાફ સફાઈ કરતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો સાથે અન્યાય થઈ રહ્યો હોવાથી ટૂંક સમયમાં પૂર્વે તેઓએ દ્વારા તેમની વિવિધ માંગણીઓ સાથેનું આવેદનપત્ર હાલોલ પ્રાંત અધિકારીને આપવામાં આવેલ હતું, પરંતુ તેમાં દર્શાવાયેલ મુજબ તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવતા તેઓ દ્વારા તેમના હક અને અધિકાર માટે ગાંધી ચિંધ્યા માર્ગે આગામી આજથી અચોક્કસ મુદત માટે પ્રતિક ઉપવાસ પર બેઠા છે। હાલોલ નગરપાલિકા ખાતે હાલોલ નગરપાલિકામાં વર્ષોથી વાલ્મીકી સમાજના સફાઈ કામદારો દ્વારા નિષ્ઠાપૂર્વક નગરને સાફ સુથરું રાખવા માટે સેવા બજાવાઈ રહી છે, જેમાં કેટલાક કામદારો તો જ્યારથી હાલોલમાં પંચાયત હતી એટલે કે 30 વર્ષ ઉપરાંતથી સેવા આપી રહ્યા છે, તેમ છતાં તેઓને આજ દિન સુધી કાયમી નહીં કરતા મરવાપાત્ર કોઈ લાભો મળ્યા નથી। તેમજ કેટલાક કામદારો વધુ ગંદુને શરીરને હાનિ પહોંચાડે તેવું કામ કરવાથી ગંભીર બીમારીમાં સપડાયા બાદ મૃત્યુ પણ પામ્યા હતા ને તેઓને પણ કોઈ પ્રકારનો લાભ મળેલ નથી, જેથી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત સામે સફાઈ કામદારો દ્વારા અગાઉ કરવામાં આવેલ અરજીને અમલમાં લઈને સફાઈ કામદારોને સેન્યુરિટી પ્રમાણે અને મહેકમ પ્રમાણે કાયમી કરવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર ટૂંક સમયમાં પૂર્વે હાલોલ પ્રાંત અધિકારીને આપવામાં આવેલ હતું, પરંતુ તેઓની માંગણીઓની નગરપાલિકા દ્વારા અવગણના કરવામાં આવતા ને તેઓને ન્યાય નહીં મળતા આવેદનપત્રમાં દર્શાવાયા મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે શનિવારના રોજ હાલોલ વાલ્મીકી સંગઠનના સફાઈ કામદારો દ્વારા આગામી તારીખ 18/10/2021 રોજથી અચોક્કસ મુદત માટે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે। નગરમાં જો સફાઈ કામદારોના ઝાડુ ફરતા બંધ થઈ જાય તો ગણતરીના દિવસોમાં નગર આખું ગંદકીથી ખદબદતા ઉકરડા સમાન બની જાય, જેની કલ્પના 21 રોજથી ઉઠ્યા હતા। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ। વર્ષોથી જે સફાઈ કામદારો છે તે લોકોને આજ દિન સુધી કાયમી પણ કરવામાં નહીં આવ્યા, એ દુઃખદ ભરી બાબત છે। આ સફાઈ કામદારો ગંદુ કામ કરવાથી કંઈક ને ભયંકર રોગ થયા છે, તેમ છતાંય આજ દિન સુધી એક પણ કર્મચારીને કાયમી કરવામાં નથી આવ્યો। અને જ્યારે નીતિન પટેલ સાહેબે 2016ની અંદર જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે 50% મહેકમ પ્રમાણે આ લોકોને કાયમી કરવામાં આવે, એમાં પણ અન્યાય કરવામાં આવ્યો છે। એમાં તમામની ભરતી SC ST OBC માઇનોરિટીની તમામની મહેકમ પ્રમાણે રોસ્ટર પ્રમાણે કાયમીકની ભરતીનો આ જાહેરાત આપવામાં આવી છે। એમાં પણ આ સફાઈ કામદારોને વાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે, જે વર્ષોથી સફાઈ કરતા કર્મચારીઓને વેગળા રાખવામાં આવ્યા છે, તેમાં આ સફાઈ કામદારો સમાવેશ નથી થતા, એ દુઃખદ ભરી બાબત છે। તો મારી માંગ છે જે વર્ષોથી જે સફાઈ કરતા કર્મચારીઓને સિનિયોરિટી પ્રમાણે કાયમી કરવા જોઈએ અને આ સફાઈ કામદારોને જ હક મળવો જોઈએ, એવી અમારી માંગ છે।